પ્રાચીન ગામમાં એક એવું મહાદેવનું મંદિર જ્યાં છે તરતો પથ્થર, સાધુ સંતોની યાદ, એક વિશાળ નંદીજી, એક વિશાળ શિવલિંગ. તો ચાલો જઈએ. ઢાકની સફર. રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાનું નાનું ગામ ઢાક, જે ખૂબ જ પ્રાચીન ગામ છે અને એ ગામનો ઉલ્લેખ ઘણા બધા કવિઓએ, ઘણા બધા સાહિત્યકારોએ એના પુસ્તકોમાં કરેલો છે. એની ઘણી બધી એવી જગ્યાઓ, એવી બધી બાબતો, એવી બધા એની ત્યાંના લોકેશનો, કહેવાય કે પ્રાચીન ગુફાઓ, આ જે લાસ્ટ વિડીયોમાં જોયો ગણપતિજી જે સ્વયંભૂ પ્રગટ થયા છે, અને આ વિડીયોમાં આપણે જોવાના છીએ ડુંગર ઉપર બેઠા છે મહાદેવ, જેનો ઇતિહાસ, ત્યાંનું લોકેશન, કેવો આખો વ્યૂ આવે છે, કેવો ઢાકનું શહેર દેખાય છે, એ આખો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પછીના વિડીયોમાં પણ ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ છે, એટલે આખી સિરીઝ ખૂબ જ રસપ્રદ છે, ઘણું બધું જાણવાનું છે. જય ગિરનારી મિત્રો, આપણે ઢાકની સફરમાં જે નીકળ્યા છીએ, પહેલું આપણે દર્શન કર્યા ગણપતિ દાદાના, જે ટપાલ લખે અને ટૂંકમાં એ વિડીયોનો જોયો તો જરૂર જોતો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે. હવે આપણે હર્ષભાઈની સાથે, હવે હર્ષભાઈ આપણે કઈ જગ્યાએ જઈએ છીએ? ગણપતિ દાદા નો બીજો વિડીયો, આપણે ડુંગરેશ્વર મહાદેવ મંદિર સામે જ છે એનો વિડીયો, અને પછી આ પ્રકૃતિના ખોળામાં એની પાછળ એક ખૂબ જ પ્રાચીન બૌદ્ધિસ્ટ કેવ ને અને જૈન લોકોની, જૈનની પણ ગુફા છે ને, ત્રીજો ભાગ છે એમાં આપણે બુદ્ધિસ્ટ અને જૈનની જે ગુફાઓ છે એ જોવાના છીએ. એટલે આખી સિરીઝ છે, તો સિરીઝ માટે સ્ટે ટ્યુન રહેજો, નવા નવા વિડીયો આવતા રહેશે. ફાઇનલી આપણે જે ડુંગરેશ્વર મહાદેવ મંદિર છે ઢાકની પાસે, કહેવાય કે આવડું મોટું શિવલિંગ મેં ક્યાંય નથી જોયું. પહેલી વાર આવડી વિશાળ શિવલિંગ મેં જોઈ છે ડુંગર ઉપર, ઢાંકના ડુંગરો જે કહેવાય, ડુંગર ઉપર જવા રસ્તેથી માં આવ્યા, આવો મસ્ત રસ્તો છે, સામે પણ એક મહાદેવનું મંદિર છે એના પણ દર્શન કરાવીશ, અને આ વિશાળ પટાંગણ છે, પટાંગણમાં પ્રથમ તો એક સમાધિ છે, અને ટૂંકમાં અહીંયા જે રામગીરી બાપુ જે અહીંયા સેવા પૂજા કરતા એમની નાની સમાધિ છે, વિશાળ પટાંગણ, વડલા પીપળાનું ઝાડ, અલગ અલગ છોકરાઓ માટે સામે મસ્ત પ્લેગ્રાઉન્ડ જેવું છે, ટૂંકમાં હિંચકા અને લસરપટ્ટીને બધું, અને આ જે તમે મંદિર સામે જોઈ રહ્યા છો એ ડુંગરેશ્વર મહાદેવ મંદિર છે, એમાં તમને ઘણું બધું છે બતાવીશ તમને, પણ એની પહેલાં તમને ગામ બતાવીશ. અત્યારે આ જે ડુંગરેશ્વર મહાદેવ મંદિર છે એની પાસે જ આવી એક સીડી પણ છે, પહેલાંના સમયની આ જૂની સીડી કહેવાય. પહેલાં માણસો જે છે, સામે ઢાંક ગામ છે, ઢાંક ગામમાંથી આવી રીતે કેડીવાળો રસ્તો થઈને, એ કેડીવાળા રસ્તેથી તમે પહેલાં આ રસ્તેથી માણસો મહાદેવના દર્શન કરવા આવતા, અને સામેનો આખો વ્યૂ તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર નજારો. સામે વેણું ટુ જ્યાંથી આપણે શરૂઆત કરી એ ડેમ પણ તમે જોઈ શકો છો, આ ઢાંક ગામ જે ખૂબ જ પ્રાચીન ગામ છે એ પણ જોઈ શકો છો, અને આ જે છે એ પાછળ આગળ તો આપણા હર્ષભાઈ છે જે આપણા લઈ આવ્યા છે, અને પાછળ છે ડુંગરેશ્વર મહાદેવ મંદિર. હવે ફાઇનલી આપણે જે મેઇન મંદિર છે ડુંગરેશ્વર મહાદેવ મંદિર એની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ઢાંક ગામની અંદર આ કહેવાય કે સૌથી ઊંચાઈ ઉપર આ ડુંગરેશ્વર મહાદેવ મંદિર છે, જોકે આનું થોડું ઘણું રિનોવેશન ચાલુ છે, અહીંયા બધા કક્ષો બને છે, ટૂંકમાં રહેવા માટે વ્યવસ્થા થઈ, વિશાળ પટાંગણ છે, સામે એક ઓફિસ છે, અહીંયા જે જે સંતો થઈ ગયા એમના મૂર્તિરૂપી ફોટારૂપી દર્શન છે. વિશેષતા કહેવાય કે આ મંદિરની બહાર જ એક રામ નામનો પાણો જે પાણીમાં આવી રીતે તરી રહ્યો છે જોઈ શકો છો તમે. તરતા પથ્થરની બાજુમાં શ્રી શ્રી 108 બ્રહ્મલીન સોહમ મુનિ ત્યાગી બાપુની પણ એક મૂર્તિરૂપી દર્શન રાખેલા છે. એની બાજુમાં આ પગથિયા અંદર મંદિરના પણ દર્શન કરાવું, એની પહેલાં જે જે મહાત્મા હજી બે મહાત્માને મૂર્તિરૂપી દર્શન છે, તો આ છે શ્રી શ્રી 108 શ્રી બ્રહ્મલીન રામગીરી બાપુની મૂર્તિરૂપી દર્શન, અને એની બાજુમાં છે શ્રી શ્રી 108 શ્રી બ્રહ્મલીન બાપુજી મહારાજનો પણ એ મૂર્તિરૂપી દર્શન છે. શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર
કહેવાય કે આ જે શિવલિંગ શિવલિંગની સાઈઝ છે એટલી વિશાળ છે કે હું એમ, કેમ કે આપણે ઘણા બધા મહાદેવના મંદિરના દર્શન કરતા હોય પણ આવડી વિશાળ શિવલિંગ જોઈ આપણે અચરજ પામી. આ જે મંદિર છે 1927માં બનાવેલું છે અને આખો એની વિગત અહીં લખેલી છે. અને હવે આપણે મંદિરની અંદર ગર્ભગૃહની અંદર પ્રવેશ કર્યો. હર્ષભાઈની ચેનલ નમોડિક કુમકડને તમે જરૂર જોજો, એના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું મંદિર એને બતાવેલું છે. અને આખું વિશાળ કુમક નંદીજી કાચબાજી અને આ જે સિસ્ટમ તમે જોવો કે અલગ સિસ્ટમ છે, આમાં તમે પાણી નાખો ડાયરેક્ટ, એમાં પાણી નાખો તો ડાયરેક્ટ અભિષેક થઈ જાય છે મહાદેવજીને, તો બહુ સારું કહેવાય. કે હવે તમે જે શિવલિંગ જોઈ રહ્યા છો એ શિવલિંગની સાઈઝ એવડી છે કે ઓછામાં ઓછું સામાન્ય વ્યક્તિ બર્થ ભરે તો પણ બે હાથ ભેગા ન થાય એવડી વિશાળ શિવલિંગ છે. ઉપર નાગદેવતા, પાછળ ત્રિશુર અને શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર, પાછળ માતાજી બિરાજમાન છે. એના દર્શન કર્યા. આ બાજુ છે ગણપતિજી અને આ બાજુ છે હનુમાનજી. વાહ, ડુંગરેશ્વર મહાદેવ મંદિર. હર હર મહાદેવ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધમ વૃષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાત મૃત્યુર્મુક્ષીમામૃતાત્. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. હર હર મહાદેવ. હાલ આપણે મંદિરની પાછળની સાઈડ આવ્યા છીએ. અહીંયા અતિથિ ભવન ને જૂના પુરાણા જે બિલ્ડિંગ છે એ તમે જોઈ શકો છો. અહીંયા જે પહેલાંના સાધુ સંતો રહેતા અથવા તો જે રહેવાની વ્યવસ્થા હોય એની આખી ટૂંકમાં જૂનું બાંધકામ છે, એની બાજુમાં જ આખું નવું બાંધકામ પણ બનાવી રહ્યા છે. એની જે હાલના મહાત્મા છે અથવા તો જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, અને આખો ડુંગર વિસ્તારની ઉપર આ ડુંગરેશ્વર મહાદેવ મંદિર છે જેને આપણે દર્શન કર્યા. તો આપણે ડુંગરેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા. એની પહેલાંના વિડીયોમાં આપણે ગણપતિ દાદાનો જે મંદિર જે છે પત્રો લખે અને ટૂંકમાં માનતા પૂરી કરે એવા ગણપતિ દાદાના, પછી આ વિડીયોમાં મહાદેવના, અને હવે આગળ જવાના છીએ બુદ્ધિસ્ટ કેવું જે કહેવાય જૈન અને બુદ્ધિસ્ટની પ્રાચીન ગુફાઓ જે છે એના દર્શન કરવાના છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે એ બતાવશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આવી રીતે બન્યા રહેજો. ગિરનારી ભૂમિઓમાં જે ઢાંક જે સિટી છે એનું પ્રાચીન કામ, જે જે મંદિરો છે એ તમને આ વિડીયોમાં મળશે જોવા, તો બન્યા રહેજો. જય ડુંગરેશ્વર મહાદેવ, જય ગિરનારી. આદેશ આદેશ લખ નિરંજન. નમો નારાયણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હું ફાઇનલી આપણે આ જગ્યાની જે ત્રીજી ગુફા છે એમાં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આ ગુફાની અંદર એક તો આપણે બી કહી રહે કે આ ગુફામાં કાંઈ એવા નાના મોટા જીવજંતુઓ હોય અથવા તો આ પ્રાકૃતિક ગુફામાં અત્યારે જંગલી જનાવરો પણ રહેતા હોય, એટલે સાવચેતીથી આવી દુર્ગમ ગુફાની અંદર જવું, ગ્રુપ હોય એ રીતે જવું. આ ગુફાનું તમે, આ થોડીક બેઠાઘાટની ગુફા છે કે કોઈ વ્યક્તિ આરામથી અહીંયા સૂઈ શકે, બે ત્રણ વ્યક્તિ અથવા તો ચાર પાંચ વ્યક્તિઓ શાંતિથી અહીંયા બેસીને સત્સંગ કરી શકે એ રીતે આખી આ ગુફાનો આખો આકાર છે. આ ત્રીજી ગુફા છે, હજી એની પાછળ પણ એક ગુફા છે જેના હું તમને દર્શન કરાવવાનો છું.